એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. રાજપીપળાની COVID-19 હોસ્પિટલ ખાતે આગની દુર્ઘટના માટેનું યોજાયું સફળ મોક ડ્રિલ. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતેની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં કાર્યરત COVID-19 હોસ્પિટલના આઈસીયુ વોર્ડ ખાતે અચાનક આગ ફાટે નીકળવાની દુર્ઘટના સામે રાહતની બચાવ કામગીરીનું સફળ મોકડ્રીલ યોજાયું હતું. આ મોકડ્રીલ જિલ્લા કલેક્ટર DA શાહના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. આ સફળ મોકડ્રીલમાં ડિઝાસ્ટર મામલતદાર, રાજપીપળા નગરપાલિકાની અગ્નિશામક સેવા, પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ તેમજ હોસ્પિટલના સ્ટાફના સંકલનમાં રહીને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. હાલમાં આરોગ્ય સંસ્થાઓમાં આગના બની રહેલા બનાવોને અનુલક્ષીને આરોગ્ય સંસ્થા ખાતે ફાયર સેફ્ટી અંતર્ગત હોસ્પિટલ સેફ્ટી ગાઈડલાઈન મુજબ ફાયર ઇમરજન્સી માટે તકેદારીના ભાગરૂપે આગની ઘટનાને પહોંચી વળવા માટે આ મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે આ ઘટનાની જાણકારી મળતા ત્વરિત એક્શન મોડમાં આવી જઈને શોર્ટ સર્કિટને લીધે લાગેલી આગ ઉપર ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબી આ ઘટનામાં જાનમાલને કોઈ હાનિ થઈ નથી. આગની આ દુર્ઘટના સમયે COVID-19 હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળના 4 દર્દીઓને રેસ્ક્યુ કરીને ટ્રાયજ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને દર્દીઓના જાન બચાવી લેવામાં આવ્યા હતા. સામાન્ય દાઝેલા દર્દીઓના જીવ બચાવીને પ્રાથમિક સારવાર આપવાની કામગીરી સ્ટાફ, નર્સ તેમજ ફરજ પરના મેડિકલ ઓફિસર ડોક્ટર મેહુલ નકુમ દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલના મેડિકલના સ્ટાફના મુખ્ય ફાર્માસિસ્ટને દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં રાખવા ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી હતી. COVID-19 હોસ્પિટલ રાજપીપળા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પહેલા માળે કોવિડ વોર્ડમાં 4 પેશન્ટ દાખલ હતા. તેમાં આકસ્મિક રીતે શોર્ટ સર્કિટથી એક આગમાં બનાવ બન્યો હતો, તો ફાયર બ્રિગેડને, ડિઝાસ્ટર મેનેજમેન્ટને અને પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવામાં આવી અને લગભગ 7-8 મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ અને રેસ્ક્યુ કરી 3 પેશન્ટને તરત જ બહાર કાઢી દીધા હતા અને 1 પેશન્ટને સારું હતું તો તેને નીચે જ રાખવામાં આવ્યું હતું અને 3ને રિફર કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયા રાજ્યમાં જે COVID-19 હોસ્પિટલના આગ લાગવાના બનાવો બનતા છે તેના ભાગરૂપે માનનીય સરકારશ્રીના આદેશ અનુસાર એક મોકડ્રીલનું માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર પ્રાંત અધિકારી શ્રીએ જે અમને સમય આપ્યો હતો તે પ્રમાણે આજે મોકડ્રીલ રાખ્યો હતો. આ રેસ્ક્યુ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓએ ખૂબ જ હિંમત કરીને દર્દીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી આરંભી દીધી હતી અને હોસ્પિટલ ખાતેનો વીજ પુરવઠો ખોરવાઈ ન જાય અને આગ વધુ ના લાગે તે માટે ઇલેક્ટ્રિશિયન દ્વારા હોસ્પિટલના વીજ પુરવઠો સપ્લાય કરતા વાયરો અને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ફાયર મોકડ્રીલનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં હોસ્પિટલ તરફથી RMO અને ઇન્ચાર્જ CDMO ડોક્ટર મનોહર મજીગાંવકર, આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંગીતા પરેખ, ફિઝિશિયન ડોક્ટર JL મેણાત, વહીવટી અધિકારી ગીતાબેન ગોહિલ, AHA તુષાર જોશી, ગૌરાંગ વસાવા, વિક્રમ વસાવા સહિતના આરોગ્ય સ્ટાફનો પૂરતો સહયોગ પ્રાપ્ત થયો હતો. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ આપો રજા. નમસ્કાર.